એમકેબીયુ જે ભાવનગરની યુનિવર્સિટી છે એનું પેપર લીક થયું હતું સેમેસ્ટર સિક્સ નું અને રવિવારની આસપાસ સમાચાર આવ્યા અને એના ઉપર હવે કાર્યવાહી થઈ છે કાર્યવાહી થઈ છે તપાસ કમિટી રચવામાં આવી છે આપણી સાથે યુવરાજસિંહ છે એમની સાથે સીધી વાત કરીએ કે આખી કાર્યવાહી શું થશે અને આગળ કયા પગલા લેવામાં આવશે નમસ્કાર યુવરાજભાઈ જી નમસ્કાર આ પેપર લીક જે થયું હતું યુનિવર્સિટી નું એમાં હવે શું પગલા લેવામાં આવ્યા છે ને કાર્યવાહી આગળ શું થશે ખાસ કરીને એમ કે બી નું જે પેપર હતું એ શનિવાર ના રોજ એમાં કહી શકાય કે વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી કે પેપર જે છે એ સમયગાળો જે હતો સાડા ત્રણ થી છ નો એ પહેલા જ અલગ અલગ સોશિયલ મીડિયાના ના whatsapp group માં હતું અને અમારી પાસે જે છેલ્લો પુરાવ હતો એ ત્રણ ને બાર મિનિટનો હતો ત્રણ ને બાર મિનિટે એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપમાં ફરતું હતું જેમાંથી છેલ્લો જે વિદ્યાર્થી હતો એ પ્રમાણિકતા સાથે વાત કરી તે સાથે જ મેં ટ્વીટના માધ્યમથી માન્ય શ્રી અ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર એની સાથે સીએમ પીએમ અને એની સાથે ભાવનગર પશ્ચિમના અને ભાવનગર પૂર્વના જે ધારાસભ્ય છે ત્યાં સુધી બધાનું ધ્યાન જોયું કે ભાઈ એમકે આ પ્રકારની ઘટના બની છે તેની તાત્કાલિક ધૂણે તપાસ કરવી જોઈએ અને એ જ રીતે જે રીતે સમાચાર યુનિવર્સિટી પાસે તો એમાં ખાસ કરીને જોવા જઈએ તો ત્રણ સભ્યોની એક કમિટી રચી અને ત્રણ સભ્યોમાં જોવા જઈએ તો બે નો સમાવેશ કર્યો એક ગિરીશ પટેલ કરીને બીજા છે ઇન્દ્ર ગઢવી અને ત્રીજા છે કૌશિક ભટ્ટ અને એની સાથે સાથે જે પોલીસ છે એને જાણવા જોક ફરિયાદ લીધી કહી શકાય કે આમની પાસેથી યુનિવર્સિટી પાસેથી અને મેં સામે ચાલી મને જ્યાંથી પેપર મળ્યું હતું એ પેપરની મે વાત કરી કે ભાઈ મને આ વ્યક્તિ દ્વારા પેપર પહોંચ્યું છે અને એ વ્યક્તિનું નામ એ વ્યક્તિના વોટ્સઅપ નંબર એ મેં આપ્યા એમનો જે સ્ક્રીન હતો એ પણ મેં આપ્યો તેની સાથે સાથે એને એટલે કે જે વિદ્યાર્થીએ મને પેપર પહોંચાડ્યું તો એને કોજ ને કોને એટલે કે ઊંધી જે લિંક છે ઊંધી જે ચેનલ છે એ ઊંધી ચેનલથી પેપર ની તપાસ કરવાનું અહીંયાથી પોલીસ દ્વારા એ કહી શકાય કે તપાસ કરવાનું શરૂ થયું જી

પછી જે ઓરીજીનલ પેપર છે અને જે કહી શકાય કે વાયરલ પેપર છે એ બે ને મેં ક્રોસ મેચ કર્યા તો એ ક્રોસ મેચ થઈ ગયા કે જેના જે પ્રશ્નો જે હતા એ જ પ્રશ્નો જે છે એ ત્યાં સુધી પહોંચ્યા હતા એટલે આ પ્રકારે એને ક્રોસ વેરિફિકેશન કર્યું તેની સાથે જ ગતરોજ હું જ્યારે ભાવનગર ખાતે હતો ત્યારે ભાવનગર ખાતે જે પાણીની ટાંકી છે એ પાણીની ટાંકી પાસે જે વ્યક્તિ જે છે એક વ્યક્તિ એ મને મળવા આવેલા હતા જેનું નામ છે અમિત ગલાણી આ અમિત ગલાણી નામના વ્યક્તિએ આવીને કબૂલાત કરી કે આ જે પેપરનો ફોટો જે વાયરલ થઈ રહ્યો છે એ મારા ફોનનો છે એટલે મારા ફોનનો ફોટો જે છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને અમિત ગલાણી જે છે એ અત્યારે યુનિવર્સિટીમાં કોઈ જગ્યાએ હું સંસ્થા નામ ભૂલી ગયો પણ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા ભજવે છે એટલે અમિત ગલાણી જે છે એ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલના હોદ્દાની રૂએ એમની પાસે પેપર પહોંચ્યું હતું અને તેમના દ્વારા જે પેપર છે એક એના કહેવા પ્રમાણે એક વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી છે વિવેક મકવાણા એ વિવેક મકવાણા એ આ પેપર નો ફોટો પાડી અલગ અલગ એના મિત્રો સર્કલ સુધી પહોંચાડ્યું દીધો આ એની કબુલાત હતી ગઈ કાલ પરંતુ એ કબુલાત ને સ્વીકારી નહીં હા એ વિવેક પાસે પેપર પહોંચ્યું આ ઇન્ચાર્જ જે પ્રિન્સિપાલ છે એમને જે કહી શકાય કે એમને આ પેપર જે છે એ પેપર લીધું હતું એમને આ પેપર જે કહી શકાય કે પોતાની પાસે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોદ્દાની રૂએ એમની પાસે પેપર આવ્યું હતું અને એમને સૌપ્રથમ આ ફોટોગ્રાફ પાડ્યા હતા હવે શા માટે પાડ્યા હતા એ મારા માટે પણ કદાચ અજુગતું છે હું એને શોધી નથી શક્યો પણ એ વ્યક્તિ અમિત ગલાણી છે જ્યારે મારી પાસે આવીને રૂબરૂ વાત કરી ત્યારે મેં એમને સ્પષ્ટ ભાષામાં કીધું હતું કે ભાઈ આ બાબતે તમે જે જગ્યા કબુલાત કરો છો એ યોગ્ય માધ્યમ નથી તમે આમાં કહી શકાય કે પોલીસ ની મદદ લો અને પોલીસ પાસે જઈ તમે આ રજૂઆત કરો એટલે એની સાથે જ મેં નિલંબાગ પોલીસ સ્ટેશનમાં જે એની જાણવાજોક ફરિયાદ લખાયેલી હતી અને એમના જે પીએ હતા પરમાર સાહેબ

ફોન ફોટો પાડવામાં આવ્યો એ વ્યક્તિ આ અમિત ગલાણી છે એટલે અમિત ગલાણી ની પછી અટકાયત કરી લેવામાં આવી અને અમિત ગલાણી ની સાથે અત્યારે પોલીસ જે છે એ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એમાં પણ અલગ અલગ વિદ્યાર્થીઓના નામ ખુલી રહ્યા છે આમાં હું એવું માનું છું કે કોઈ બે પાંચ વિદ્યાર્થીઓ નથી પરંતુ ઘણા બધા અગણિત વિદ્યાર્થીઓ છે કે જેને આ માધ્યમોથી પેપર પહોંચ્યું હોય પણ યુવરાજભાઈ સેમેસ્ટરનું પેપર હતું સિક્સ નું એટલે આપણે હવે જયારે પણ ચર્ચા કરીએ છીએ કાં તો કોઈ યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું કાં તો સરકારી પરીક્ષાનું પેપર ફૂટ્યું એક્ઝામ બોર્ડ એક્ઝામના પેપરો કોમ્પ્યુટરના તમારા હાથમાં આવી જાય છે જયારે પેપર ચાલુ હોય એની પહેલા એટલે આના ઉપર હવે કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ બહુ વધી રહ્યું છે એકદમ આપણે જોઈએ ને તો આપણે અઠવાડિયામાં એક બે વાર પેપર ફૂટવાના મુદ્દા ઉપર વાત કરતા હોઈએ છીએ આ નોર્મલ ન્યુ નોર્મલ જે થતું જાય છે ને એનું એક મુખ્ય કારણ એવું છે બેન કે ફાયલ બેન જોવા જઈએ ને તો ભૂતકાળમાં ઘણી બધી વખત પેપર ફૂટવાની ઘટનાઓ ગેરી ઘટનાઓ પરીક્ષામાં ભ્રષ્ટાચારની છે અને એમાં જે જોવા જઈએ ને તો તેર વખત સ્પર્ધાત્મક પરીક્ષા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટના તેની સાથે હમણાં ગયા અઠવાડિયાની બાર પાસ જે સોરી ધોરણ બાર નું સામાન્ય પ્રમાણ નું પેપર હા બોર્ડ પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના

બે લગામ ભૂતકાળમાં એક્શન નથી લેવામાં આવ્યા ને એટલે અલગ અલગ મોઢા ઓપરેન્ડીઓ અપનાવી અને જે વિદ્યાર્થીઓ છે એને એની પાસેથી આર્થિક લાભ લઈ અને પોતાના રોટલા શેકવા આ પ્રકારની જે માનસિકતા છે ને એ સામાન્ય રીતે જોવામાં આવી રહી છે બેન આ એવું બી નથી કે ટ્રેન્ડ બની રહ્યો છે કે પહેલા પેપર લીક થયું એટલે આ રીતના લીક થયું હતું એટલે એનાથી બીજો માણસ શીખે છે ત્રીજો માણસ શીખે છે ને પછી હવે ટ્રેન્ડ બન્યો છે કે અચ્છા આવી રીતના પેપર લીક કરી શકાય એમ સાચી વાત છે મને પણ એવું જ લાગે છે કે હવે ટ્રેન્ડ બની ગયો છે અને ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ મોડસ ઓપરેન્ડી બરોબર છે જે પરીક્ષામાં જે ગેરરીતિની પ્રક્રિયાઓ જે છે એ અલગ અલગ પ્રકારે લોકો અપનાવી રહ્યા છે પછી એને ફોલો પણ કરી રહ્યા છે હવે ખરેખર જો સરકારે સુધર ટૂંકમાં સમજવું હોય તો હું સ્પષ્ટપણે ફરીથી એક વાત માનું છું કે પરીક્ષા પદ્ધતિ ની પ્રક્રિયા જે છે જે આપણે ખરેખર જોઈએ છીએ કે પેપર જે આડ કોપીમાં સોફ્ટ ટુકમાં આવે છે આપણી જોડે લેખિત ફોર્મેટમાં અને પછી કાગળના ફોર્મેટમાં આવે પછી આપણે એના સવાલ જવાબ લઈએ છીએ તો આ જે પદ્ધતિ છે ને એ પદ્ધતિ બદલવાનું સમય આવી ગયો છે સરિસ્તાવા તો સીલ પણ ક્યાં ખોલવામાં જ આવે છે બોર્ડની પરીક્ષામાં તો એક વિદ્યાર્થીને હાજર રાખી અને પછી સીલ ખોલાય છે તો પછી કમ્પ્યુટર નું પેપર તો બી બહાર આવ્યું જ ને WhatsApp માં ફરતું થઈ જ ગયું ને કોઈ પણ પ્રકારનું કંઈ પણ કરી લઈએ છેલ્લે આપણે એ તો મળે જ છે કે ભાઈ

જેની ઉપર લખેલું છે confidential જેની ઉપર લખેલું છે confidential આ જે material છે એ છે અને એને પણ જ્યારે આ કહેવાય કે material જ્યારે ખોલવાનું હોય છે એટલે કે પેપર જ્યારે ખોલવાના હોય છે ત્યારે બે વિદ્યાર્થીઓની sign લેવામાં આવે છે એની નજર સમક્ષ જ આ પેપર ખોલવામાં આવતું હોય છે પરંતુ ક્યાંક જે અધિકારીઓ છે એ અધિકારીઓની લાલયાવાડી જે છે ને એમાં છે છે અત્યારે પણ જે પકડાયા એ પ્રિન્સિપાલ જ પકડાયા છે એટલે કોલેજના જે પ્રિન્સિપાલ અત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પકડાયા છે તે હોદ્દાની રૂએ ત્યાં હતા અને તેને આ પેપર જે છે એ પોતાના લોકોને એ વાયરલ કરેલું હતું શા માટે કયો આર્થિક સ્વાર્થ હતો કે કયો અન્ય સ્વાર્થ હતો એ હજી આપણે નથી જાણતા એ તપાસ વિષય છે બની શકે છે કે જાણવા જોગ ફરિયાદ હતી એને હવે પાકી એફઆઈઆર તરીકે પણ નોંધવામાં આવે અને જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિ ઉપર ગુનો પણ કહી ગુનાહિત કૃત્ય કરેલું છે તો એની ગુનો પણ દાખલ કરવામાં આવશે એટલે ગુનાહિત ધ્યાનમાં રાખી ઘણા બધા વિદ્યાર્થીઓએ આનો લાભ પણ લીધો છે એવું નથી કે કોઈ વિદ્યાર્થીઓનો લાભ જ નથી ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેની પાસે અડધી કલાક અગાઉ જે પેપર નો સમય હતો એની અડધી કલાક અગાઉ આ પેપર આવી ગયું હતું અને આની ચેન બહુ લાંબી છે એટલે બની શકે કે કે માનું જે આખો જે મુદ્દો છે એ મુદ્દામાં અત્યારે એક્શન લેવાય એવું વર્તમાનમાં લાગી રહ્યું છે પણ આશા અપેક્ષા એ તો છે જ કે ભાઈ તપાસ નામે કમિટી ના નામે ટાંક પીછોડો કરવામાં ન આવે પોતાના મળત્યને બચાવવાના જે અત્યાર સુધીના સડયંત્ર અને અત્યાર સુધીના જે કાવતરા થયા છે એ કાવતરા કરવામાં આવે કેમ કેમકે ભૂતકાળમાં બેન મેં જોયું છે કે જ્યારે પણ કોઈ કમિટીની રચના કરવામાં આવે કોઈ કોઈ સમિતિની રચના કરવામાં આવે ને તો પોતાના આશ્રિતો હોય પોતાના મળત્યાં હોય પોતાના લાગવક હોય પોતાના ઓળખાણવાદ અને પરિવારના વાદના લોકો જે હોય એને પાછલા પણ નથી આ લોકો

કઈ નહીં આપણે યુવરાજસિંહ આશા રાખી શકીએ કે આની તપાસ થાય સરખી રીતના અને આમાં જે પણ કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી થાય કારણ કે અનેક યુનિવર્સિટી છે એવું થોડી છે ગુજરાતમાં એક જ યુનિવર્સિટી છે જો આવો ઘટના આ યુનિવર્સિટીમાં બની છે તો આગળના પેપરમાં બીજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને બી બોલું થઈ શકે કે ભાઈ આવું કરી શકીએ છે એટલે એમને એવું ઓપ્શન જ ના આપે સરકાર કે આવું કરી શકે છે અને આના ઉપર એવી કાર્યવાહી કરે કે ભાઈ સામે વાળા કે જે બીજા બે ત્રણ લોકો એવું વિચારે છે કે આવું કરી શકાય એને એક ડર બેસી જાય કે આવું કરાય જ નહીં અને આવું કરશો ને તો આવું થશે એ ખાલી ઉદાહરણ બેસી જશે તો પણ આ ઘટનાઓ બંધ થઈ જશે હન્ડ્રેડ પરસેન થેન્કયુવરાજ સાચી છે થેન્ક યુન હા ના તમે કઈ બોલતા હતા તો બોલી લો સોરી મેં તમને વચ્ચે રોક્યા

જેને ગેરમાર્કેટ દોરવામાં આવી રહ્યા છે અત્યારે પણ જે ઘટના બની છે ને એમાં મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અમારો વ્યક્તિગત ઓપિનિયન કહું છું એમાં જે લોકો સુધી પેપર પહોંચે છે એ કોઈ ને કોઈ પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં જોડાયેલા વ્યક્તિઓને આ પેપર પહોંચે છે કે પોતાનું રિઝલ્ટ સારું દેખાડવા માટે અને પોતાનો આર્થિક સ્વાર્થ સાધવાન હતું સર પોતાના બેનરોમાં સારા સારા ફૂટડા લાગે એ હેતુ સર આ બધી પ્રક્રિયાઓ થાય છે સરકારે બધા જ ડાયમેન્શનથી નથી કહ્યો કે ખાલી આ એક ડાયમેન્શન થી આ પેપર ફૂટવાની ઘટનાને અલગ અલગ જે પ્રકારની મોડલ સુપ્રેન્ડિઓ અત્યારે અપનાવવામાં આવી રહી છે એ તમામ ડાયમેન્શોનથી બંધ કરવી પડશે નહિતર આવનારા દિવસોમાં બેન સૌથી મોટી પરીક્ષા જુનિયર ક્લાર્ક એ આવી રહી છે અને એના પછી તલાટી એ આવી રહી છે એટલે જો બેન આમાં એક્શન નહીં લેવાય તો આગળ જતા એની ખૂબ ગંભીર પરિસ્થિતિ આપણને જોવા મળી શકે છે હા આપણે તો ઓપ જ રાખી શકીએ કારણ કે એપ્રિલમાં તો બે મોટી પરીક્ષાઓ છે અને બધાને આશા છે કે બધા વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી દે કારણ કે આના પહેલા બહુ બધું થયું છે પટેલે પણ આ વખતે થોડું કીધું છે કે આ રીતના કરીશું પેપર ને બધું એટલે બધાને આશા છે હવે કે પેપર શાંતિથી શાંતિ પૂર્ણ લેવાઈ જાય અને કઈ પણ કઈ ના થાય બીજું તો શું કરીએ આપણે બાકી તો છીએ જ આપણે આ ચર્ચાઓ કરવા માટે યસ થેન્ક યુ